નમસ્કાર. સવારના દૂરદર્શન સમાચાર સાથે હું છું હેમાનગીની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ હેડલાઇન્સ પર. નાના વેપારીઓને મોટી રાહત મળે તેવી છૂટછાટ ઉપર વિચારણા માટે યોજાશે જીએસટી કાઉન્સિલની બેઠક. વસ્તુ સેવા કર વસૂલાત અને ઇનપુટ ક્રેડિટ જમા આપવા માટેનું આઈટી નેટવર્ક કાર્યક્ષમ બનાવવા થશે નિર્ણય. પાટીદાર સમાજમાં દીકરીઓનું પ્રમાણ વધ્યું હોવાની વાતને બેટી બચાવ પ્રયાસની સફળતા ગણાવે છે પ્રધાનમંત્રી. દેશને ચોખ્ખો ચણાક બનાવવા પોતે ઉપાડેલી સ્વચ્છતા ઝુંબેશ માટે પાટીદાર સમાજનો સહકાર માંગ્યો. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ બ્રિજ બાંધવાના પ્રોજેક્ટનું ભૂમિપૂજન કરશે પ્રધાનમંત્રી મોદી. દરિયો ઓળંગી દર્શન કરવા જવાની હાડમારી બંધ થવાની હોવાથી દ્વારકાધીશના દર્શનાર્થીઓમાં છવાયો આનંદ. ઝાલાવાડના પાદરમાં ચોટીલા નજીક આંતરરાષ્ટ્રીય હવાઈ મથક બંધાવવાનું હોવાથી રાજકોટથી વધુ હરખાય છે પાંચાળ. ચોટીલામાં જનસભા હોવાથી પ્રધાનમંત્રીના કાર્યક્રમને સફળ બનાવવા શરૂ થઈ તડામાર તૈયારી. વડનગરની મેડિકલ કોલેજને ખુલ્લી મૂકવા સાથે પોતાની જિંદગીમાં મહત્વનો પડાવ બનેલા રેલવે સ્ટેશનના નવીનીકરણનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી. હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કરશે દર્શન અને પૂજા. સરદાર સરોવરમાંથી નર્મદામાં છોડાતા પાણીનો સંગ્રહ કરવા માટે ભાડભૂતમાં વિશાળ બેરેજ બનાવશે ગુજરાત. દહેજને હજીરા સાથે જોડતો જળમાર્ગ બને તેટલું વિશાળ સરોવર બનશે ગુજરાતની ઓળખ. અને ગાંધીનગરના આંગણે બંધાયેલા આઈઆઈટીના બ્લોકના લોકાર્પણ સાથે ઇજનેરી શિક્ષણના નવા યુગનો પ્રારંભ કરાવશે પ્રધાનમંત્રી. આશા વર્કર બહેનો માટે ખાસ તૈયાર કરાયેલા ટેબ્લેટનું વિતરણ પણ પ્રધાનમંત્રી કરશે. સમાચાર વિસ્તારથી જોઈએ. જીએસટી પરિષદની આજે 22મી બેઠક યોજાઈ રહી છે. નવી દિલ્હીમાં યોજાનારી આ મહત્વની બેઠકમાં નિકાસકારોને ઝડપથી નાણાં પરત મળવા સહિતના મુદ્દે કેટલીક રાહતો મળવાની શક્યતા છે. બેઠકમાં જીએસટી નેટવર્કની કામગીરીની સમીક્ષા પણ થશે. વેપારીઓને દર મહિને 3 રિટર્ન ફાઇલ કરવાના થતા હોવાથી પડતી મુશ્કેલી નિવારવા કેટલાક નિયમો હળવા બનાવાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે. આ ઉપરાંત નિકાસકારોને લગતા મુદ્દાની સમીક્ષા માટે મહેસૂલ સચિવ હસમુખ અઢિયાના વડપણ હેઠળ મળેલી સમિતિ આજે પોતાનો પ્રાથમિક અહેવાલ આપી શકે છે. હિમાલય પર્વતમાળામાં આવેલા ચારધામની યાત્રાએ જવા માટેનું પ્રવેશદ્વાર ગણાતા હરિદ્વારમાં ઉમિયાધામ આશ્રમ બાંધી પાટીદાર સમાજે યાત્રાળુઓ માટે મોટી સગવડ ઉભી કરી છે. વિડીયો લિંક વડે આશ્રમ ખુલ્લો મૂકવા સમયે પ્રધાનમંત્રીએ કરેલી વાતનો સારાંશ પ્રસ્તુત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તીર્થાટન માટે નીકળવાની હિન્દુ પરંપરા ભારતની ઓળખ હોવાથી ટુરિઝમ આપણા લોહીમાં હોવાનું કહી શકાય. હરિદ્વારમાં ઉમિયાધામ આશ્રમ બાંધી યાત્રાળુ માટે ઉત્તમ સગવડ ઉભી કરવા બદલ પાટીદાર સમાજને તેમણે શાબાશી આપી હતી. આ તકે પ્રધાનમંત્રીએ દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા માટે ઊંઝાના કડવા પાટીદાર સમાજનો આભાર માન્યો હતો. एक हजार लड़कों के सामने 700-750 ही बेटियां थी हमारे ऊंझा तहसील में. मुझे संतोष है कि धीरे 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 ऊंझा पूरा तहसील इस बात के लिए कभी बदनाम हुआ करता था कि बेटियां मां की गोद में मारी जाती थी. आज धीरे धीरे बेटे और बेटियों के जन्म की संख्या धीरे धीरे बराबर होती चली जा रही है. इस काम को करने में હિમાલય પર્વતમાળાનું પ્રવેશ દ્વાર ગણાતા હરિદ્વારમાં આશ્રમ બાંધી પાટીદાર સમાજે ગુજરાતીઓ માટે ધાર્મિક પર્યટન સગવડભર્યું બનાવ્યું છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 અને 8 ઓક્ટોબરના રોજ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની મુલાકાત લેશે અને લગભગ 7-8 લાખ જેટલા લોકોને અલગ અલગ સ્થળોએ સંબોધન કરશે. પ્રધાનમંત્રી મોદી ઓખાથી બેટ દ્વારકા વચ્ચે બંધાનારા કેબલ બ્રિજનું ખાતમુહૂર્ત અને રાજકોટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટનું ભૂમિપૂજન કરશે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
લોકલાડીલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરથી ગુજરાતની 2 દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. આ 2 દિવસ દરમિયાન તેમના ભરચક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. 7 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી પ્રથમ વખત દ્વારકા આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત દરમિયાન તેઓ સૌ પ્રથમ દ્વારકાધીશના દર્શન કરી ભગવાનની પાદુકાનું પૂજન અર્ચન કરશે અને ત્યારબાદ તેઓ NDA ક્રિકેટ મેદાન ખાતે સભા સંબોધશે, જેને લઈને હાલ સમગ્ર જિલ્લામાં ઉત્સાહનો માહોલ છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવતી 7 ઓક્ટોબરના એ પધારવાના છે, એનો પૂરા દેવભૂમિ જિલ્લામાં ખૂબ ઉત્સાહપૂર્વકનું વાતાવરણ છે અને ખૂબ મોટી વિશાળ સંખ્યામાં લોકો છે એ નરેન્દ્રભાઈને સાંભળવા માટે દ્વારકા પધારવાના છે. આ સાથે પ્રધાનમંત્રી બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ સ્ટેટેડ સિગ્નેચર બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. મહત્વનું છે કે દ્વારકાધીશના દર્શનાર્થે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે. અત્યાર સુધી બેટ દ્વારકા આવવા જવા માટે દર્શનાર્થીઓને ફરજિયાત હોડીનો ઉપયોગ કરવો પડતો હતો. હવે આગામી સમયમાં બેટ દ્વારકા જવા માટે હોડીનો ઉપયોગ નહીં કરવો પડે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 51 ઉપર ઓખા અને બેટ દ્વારકાને જોડતા સમુદ્ર પર 3.73 કિલોમીટર લંબાઈના 4 માર્ગી કેબલ સ્ટેટ સિગ્નેચર બ્રિજનું નિર્માણ કરાશે, જેનાથી બેટ દ્વારકા આવતા દર્શનાર્થીઓ અને ત્યાંના નાગરિકોને અવર જવરમાં સરળતા રહેશે. નાગરિકોના સમયના બચતની સાથે સલામતી વધશે. ટોટલ 2320 મીટરની લંબાઈનો બ્રિજ થશે, જે પૈકી 900 મીટર બિલકુલ કેબલ સ્ટેડ રહેશે અને આ બ્રિજનો અંદાજે 962 કરોડ રૂપિયાના એસ્ટિમેટેડ કોસ્ટથી આ બ્રિજ મંજૂર થયેલ છે. માટે હવે આગામી સમયમાં ઓખાથી બેટ દ્વારકા વચ્ચે પ્રજાને આ બ્રિજ ઉપરથી જવા આવવાની સુગમતા રહેશે. 12 મંદિર બંધ હો જાતા હૈ તો યહાં બોટ વોટ ભરતી નહીં હૈ તો હમ લોગ કો ઇંતજાર કરના પડતા હૈ શામ તક કે લિયે તો બનેગા તો હમ અપના સાધન કરકે આ સકતે હૈ. પ્લાનિંગ કરેલો છે કે પુલ માટેનો જે તો આપણે ઓખાથી બેટ દ્વારકા સુધીનો, એના માટે એ જો એને સોચેલું છે કે વસ્તુ આપણે બનાવી તો માણસોનો ટૂંકમાં એવી વસ્તુ દે કે સરળતાથી રહે અને બોટમાં આવવા જવાનો ટાઈમિંગ એને બચે. દ્વારકાની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી વૈશ્વિક કક્ષાના રાજકોટના ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના એરપોર્ટ માટે 1025.54 હેક્ટર જમીનની ફાળવણી કરાઈ છે, જેમાં રાજકોટ તાલુકાના 1 અને ચોટીલા તાલુકાના 3 ગામોની ખરાબાની જમીન પર પસંદગી ઉતારવામાં આવી છે. રાજકોટ તાલુકાના હીરાસર ગામ ઉપરાંત ચોટીલા તાલુકાના ડોસલીધુના, ગારીડા અને લોમાકોટડી ગામો અતિ પછાત છે. જોકે નવું આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ બન્યા બાદ અહીં મોટી માત્રામાં રોજગારીની તકો ઊભી થશે. સુરેન્દ્રનગર જિલ્લાને, રાજકોટ જિલ્લાને હું તો એમ કહું છું કે આખા સૌરાષ્ટ્રને એક ઐતિહાસિક ભેટ આપી કહેવાય અને એનું જ્યારે ભૂમિપૂજન થતું હોય ત્યારે હું સ્પષ્ટપણે એવું માનું છું કે સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓને એક અકલ્પનીય સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. સૂચિત રાજકોટ એરપોર્ટની જમીન ચોટીલા નજીક હોવાથી ત્યાં એક જાહેર સભાને પણ તેઓ સંબોધશે, ત્યારે તેની તૈયારીના ભાગરૂપે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, રાજ્ય પોલીસ વડા ગીતા જોહરી, શિવાનંદ ઝા, જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓએ સભા સ્થળની મુલાકાત લીધી હતી. ચોટીલા ખાતે જાહેર સભાના કાર્યક્રમ હોવાથી અત્યારથી જ સુરક્ષા બંદોબસ્ત સઘન કરી દેવામાં આવ્યો છે. IG, DG, ઇન્ટેલિજન્સ બ્રાન્ચ આ બધા સંયુક્ત રીતે અમે સ્થળ ઉપર નિરીક્ષણ કરીને જે સુરક્ષા વ્યવસ્થા થઈ છે એની સમગ્ર ચકાસણી કરી. આમ સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલું વહેલું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, બેટ દ્વારકા અને ઓખા વચ્ચે કેબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરીને સૌરાષ્ટ્રના આર્થિક વિકાસને વધુ ગતિ આપશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી પોતાના 2 દિવસના પ્રવાસ દરમિયાન 8 ઓક્ટોબરના રોજ વડનગર, ભરૂચ તેમજ ગાંધીનગરની મુલાકાત લઈ અનેક વિકાસકામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે, ત્યારે પ્રધાનમંત્રીને સત્કારવા માટે વડનગરવાસીઓ અધીરા બન્યા હોય તેવો માહોલ ઠેર ઠેર જોવા મળી રહ્યો છે. પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદી સૌ પ્રથમ વખત 8 ઓક્ટોબરના રોજ માદરે વતન વડનગરની મુલાકાત લેશે, ત્યારે પોતાના પનોતા પુત્રને આવકારવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વડનગરમાં પ્રધાનમંત્રીના આગમન પૂર્વે તૈયારીની થઈ રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
મહત્વનું છે કે વડનગર રેલવે સ્ટેશનના નવીનીકરણ માટેના ખાતમુહૂર્તની સાથે મેડિકલ કોલેજ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી આશા વર્કરોને ટેબ્લેટનું વિતરણ કરશે. આ ટેબ્લેટમાં આઈએમ ટેકો એપ ખાસ કરીને આશા વર્કરો પીએચસી આરોગ્ય કર્મચારીઓ માટે તૈયાર કરાઈ છે. આ એપની મદદથી આશા વર્કરને માતા અને શિશુને મળતી સારવારની તમામ જાણકારી અપાશે. ફિલ્ડ કાર્યકરોને ઓટોમેટિક સમયસર એલર્ટ્સ મળી રહેશે કે તમારે આજે કઈ કયા બેનિફિશિયરીને કયા લાભાર્થી માતા કે બાળકને કઈ સેવાઓ આપવાની છે એની માહિતી આપોઆપ આરોગ્ય કાર્યકરોને ફિલ્ડ કાર્યકરોને મળી રહેશે. આ એપ્લિકેશનમાં ખાસ કરીને જે આશા બહેનોને ઇન્સેન્ટિવ મળે છે એ ઇન્સેન્ટિવની ગણતરી પણ આપોઆપ થવાની છે અને એ ઇન્સેન્ટિવ એમને સમયસર મળે છે, ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે એની પણ માહિતી સચોટ રીતે આ એપ્લિકેશન દ્વારા મળશે. વડનગર બાદ પ્રધાનમંત્રી પાટનગર ગાંધીનગર આઈઆઈટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે. મહત્વનું છે કે હાલ ગાંધીનગર આઈઆઈટીમાં 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જો કે નવા સંકુલના નિર્માણથી લગભગ 2400 જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી શકશે. આ સમગ્ર એકેડેમિક કેમ્પસને અદ્યતન રીતે તૈયાર કરવામાં આવ્યું છે. નવીન સંકુલનું લોકાર્પણ થતાં સુવિધામાં વધારો થશે, જેને લઈને હાલ અહીંના વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ છે. टेक्निकलिटी की बात कर रहे हैं या फिर आप रहने सहने की बात कर रहे हैं, दोनों में ये कैंपस बड़ी अच्छी सुविधाएं प्रोवाइड करता है. आप अगर रहने की बात करें तो यहाँ पे 6 से 7 हॉस्टल्स हैं और एकेडमिक एरिया तो आप देख ही रहे होंगे जो ये है. सो इन दोनों चीज़ों में तो इंस्टीट्यूट काफ़ी अच्छी फैसिलिटी प्रोवाइड कर रहा है. देयर इज़ नो डाउट अबाउट दैट दैट प्रोफेसर्स आर अप टू दैट लेवल, दैट वो बिल्कुल अच्छा पढ़ाते हैं. मतलब यहाँ की जो BTech, MSc वगैरह उनका मतलब इसका यहाँ का कोर्स बहुत ही अच्छा कोर्स है, लेवल उस कोर्स में है, मतलब कि जो कम्पीट कर सके आगे किसी भी फील्ड में जाए तो वो अच्छे से मतलब किसी भी फील्ड में कम्पीट कर सकते हैं. 8 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી ભરૂચના ભાડભૂત ગામ નજીક અંદાજે રૂપિયા 4500 કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિયર કમ કોઝવે એટલે કે બેરેજનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવતું નહીં હોવાને કારણે નર્મદા નદીમાં દરિયાના ખારા પાણી છેક ઝાનોર સુધી પહોંચી ગયા છે, ત્યારે ભાડભૂત પાસે બેરેજ બની જવાને કારણે દરિયાના ખારા પાણી નદીમાં આવતા અટકી જશે. ડેમમાંથી નદીમાં છોડાતા પાણીનો સંગ્રહ થશે અને શુકલ તીર્થથી ડેમ સુધીના 85 કિલોમીટરના વિસ્તારમાં મીઠા પાણીનું સરોવર બનશે, જેમાં 599 મિલિયન ઘન મીટર પાણીનો સંગ્રહ કરી શકાશે. બેરેજની ઉપર 6 લેનનો રોડ બનનાર હોવાથી દહેજ અને હજીરા વચ્ચેનો વાહન વ્યવહાર સરળ બનશે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. શરદ પૂનમની રાતડી રંગ ડોલર્યો. શરદ પૂનમનું મહત્વ દર્શાવતા આવા ગરબા સાથે ખેલૈયાઓ ગરબાનો આનંદ માણશે. શરદ પૂનમની રાત્રે શ્રી કૃષ્ણએ પણ વૃંદાવનમાં રાધાજી તેમજ ગોપીઓ સાથે મહારસ તાજ્યો હતો અને કૃષ્ણની વાંસળીની મોહિનીમાં ગોપીઓએ રાસની મજા માણી હતી. એવા રાસેશ્વર કૃષ્ણના દર્શન માટે યાત્રાધામ શામળાજી ખાતે ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી કાળિયા ઠાકોરના દર્શન માટે અરવલ્લી જિલ્લાના શ્રદ્ધાળુઓએ મંદિરના પ્રાંગણમાં લાંબી કતારો લગાવી હતી. કાળિયા ઠાકોરના દર્શન કરીને ભક્તો દૂધ પૌવાનો પ્રસાદ લઈને ઉતાર્થ થયા હતા. મોટી સંખ્યામાં આવેલા ભક્તોની સુરક્ષા જળવાઈ રહે તે માટે શામળાજી મંદિર ખાતે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ગુજરાત ભાજપે પોતાનો 150 બેઠક જીતવાનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ આક્રમક કાર્યક્રમ આપવા શરૂ કરી દીધા છે. યુવા ભાજપ મોરચા દ્વારા દાતાથી અંબાજીની પદયાત્રા યોજાઈ હતી, જેમાં 151 કાર્યકરો 51 ગજની ધજા લઈ અંબા માતાના દરબારમાં હાજર રહ્યા હતા. દાતાની વિધાનસભા બેઠક આદિવાસી મતદારોનું પ્રભુત્વ હોવાને લીધે હંમેશા કોંગ્રેસ પાસે રહેતી આવી છે, પરંતુ આગામી ચૂંટણીમાં ત્યાં કેસરીઓ લહેરાય તેટલી મહેનત યુવા કાર્યકરોએ ઉપાડી લીધી છે તેમ પ્રદેશ મહામંત્રી કેસી પટેલે જણાવ્યું હતું. ચૂંટણી વિજય માટે અંબાજીમાં શીશ ઝુકાવવા માટે મોટા ગજાના નેતા અવારનવાર આવે પણ અદના કાર્યકરો ધજા ચડાવવા પહોંચ્યા હોય તેવો આ પહેલો દાખલો છે. 151 પ્લસના જે ટાર્ગેટ છે અને પહોંચી વળવા માટે બધા જ યુવાનો અને બનાસકાંઠાના વિશેષ કરીને યુવાનોએ આજે સંકલ્પ કર્યો છે કે ગામડે ગામડે જઈને અમે 151 સીટો મળે એ પ્રકારેની મહેનત અને એ પ્રકારેનો સંકલ્પ કર્યો છે.
આજથી ભારતમાં ફિફા અંડર 17 ફૂટબોલ વિશ્વકપનો શુભારંભ થઈ રહ્યો છે. ભારતીય ટીમ પોતાના અભિયાનની શરૂઆત આજે અમેરિકા સાથેના મુકાબલાથી કરશે. જો કે અમેરિકાની સરખામણીએ ભારતની ટીમ વધુ મજબૂત જણાતી નથી, પણ ટીમના કોચને વિશ્વાસ છે કે ઘર આંગણાની પરિસ્થિતિ જોતા ભારતીય ટીમ સાચી દિશામાં આગળ વધશે તો તે અમેરિકાને પણ હંફાવી શકે છે. ભારતીય ટીમ પાસે ફિલ્ટર અને ડિફેન્ડરનું મજબૂત ચક્રવ્યૂહ છે અને તેના કારણે જ ગ્રુપ એમાં ભારત દબદબો જમાવી શકે છે. અમેરિકી ટીમ 16મી વખત ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. ઉલ્લેખનીય છે કે 22 દિવસ સુધી ચાલનારા વિશ્વકપમાં 24 દેશની ટીમોએ ભાગ લીધો છે. ભારતમાં વિવિધ 6 શહેરોમાં 52 મેચનું આયોજન થશે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.